અહીં આપણે y ને ઉકેલવાનું છે. માઇનસ ક્યુબ રૂટ ઓફ y ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ y પ્લસ 5. અહીં આપણે ક્યુબ રૂટને દૂર કરી તેનું સાદું રૂપ આપીએ. આ બધા ક્યુબ રૂટને લેફ્ટ હેન્ડ સાઈડ લાવવા માટે આપણે બંને બાજુ 4 ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ y ને સબટ્રેક્ટ કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ 4 ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ y અને રાઈટ હેન્ડ સાઈડ માઇનસ 4 ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ y. હવે આપણે આને સિમ્પ્લિફાય કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ 1 ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ y માઇનસ 4 ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ y ઇઝ ઇક્વલ ટુ આપણને માઇનસ 5 ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ y મળે. અને રાઈટ હેન્ડ સાઈડ આ બંને કેન્સલ થઈ જશે અને આપણને 5 મળે. આ રીતે આપણે રાઈટ હેન્ડ સાઈડ ક્યુબ રૂટ દૂર કરી શકીએ. હવે બંને બાજુ આપણે માઇનસ 5 વડે ડિવાઈડ કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ આ બંને કેન્સલ થઈ જશે અને તેના બરાબર ક્યુબ રૂટ ઓફ y ઇઝ ઇક્વલ ટુ 5 ડિવાઈડ બાય માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 થશે. હવે આ ઇક્વેશનને સરળ બનાવવા માટે આપણે બંને બાજુ 1/3 પાવર લઈ લઈએ. અહીં આ એક્સપ્રેશન એ y રેસ ટુ 1/3 પાવર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 બરાબર થાય. અહીં આ બંને સમાન જ છે પરંતુ જુદી જુદી રીતે લખ્યા છે. અહીં આના બરાબર 1/3 પાવર થાય. હવે આપણે બંને બાજુ 3rd પાવર લઈ લઈએ તો આ ઇક્વેશનમાં પણ બંને બાજુ 3rd પાવર લઈએ. અહીં આ વાયનું 1/3 પાવરનો 3rd પાવર બરાબર વાયનું 1/3 પાવર ઇન્ટુ 3 પાવર થાય, અથવા તો વાયનો 1 પાવર થાય. જો આપણે ક્યુબ રૂટ ઓફ વાયનો ક્યુબ લઈએ તો આપણને વાય જવાબ મળે અને માઇનસ 1નો ક્યુબ માઇનસ 1 ઇન્ટુ માઇનસ 1 એટલે કે પ્લસ 1 થાય અને તેને ફરીથી માઇનસ 1 સાથે મલ્ટીપ્લાય કરતા માઇનસ 1 મળે. આથી વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 થાય. હવે આ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 ને આપણે ઓરિજિનલ ઇક્વેશનમાં મૂકીને ચેક કરી શકીએ. તો આના બરાબર માઇનસ ક્યુબ રૂટ ઓફ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ માઇનસ 1 પ્લસ 5 મળે. હવે આના બરાબર માઇનસ ક્યુબ રૂટ ઓફ માઇનસ 1 આપણને માઇનસ 1 મળે ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ માઇનસ 1 આપણને માઇનસ 1 મળે પ્લસ 5. હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે અહીં આપણને 1 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ માઇનસ 1 એટલે માઇનસ 4 પ્લસ 5 મળે. અને આ સાચું છે કારણ કે માઇનસ 4 પ્લસ 5 ઇક્વલ ટુ 1 મળે. આથી આ આપણું સોલ્યુશન છે.